ખરાબ સ્વપ્ન, સ્વપ્ન એટલે આપણને ઊંઘમાં કોઈ પણ સ્વપ્ન દેખાય ને શું કહેવાય? સ્વપ્ન. મદદ મદદ મને બચાવ, આહા ઉવ, દરેક જગ્યાએ બૂમાબૂમ અને રાડારાડ થતી હતી. ધરતી હલતી હતી અને લોકો ચારે બાજુ દોડતા હતા. એકદમ ધરતી ધ્રુજવા લાગી એટલે લોકો શું કરે, દોડાદોડી કરે. મોટેથી બૂમ પાડી હું ઉઠી ગઈ. મારી બૂમ સાંભળી મારી માતા પણ ઉઠી ગઈ. તે દોડતી આવી અને મને જોશથી પકડી લીધી. એવું ખરાબ સપનું હતું. ધરતીકંપ આવે ને 18 વર્ષથી વધારે સમય થઈ ગયો હતો. ધરતીકંપ આવે કેટલા વર્ષે હતા? 18 વર્ષથી વધારે સમય થઈ ગયો તો પણ મને શું આવ્યું, એ સપનું યાદ આવી ગયું એમ. પરંતુ હું નિંદ્રામાં હજુ પણ ધરતી હલતી અને ધ્રુજતી હોય તેવું અનુભવતી હતી. મને એવો અનુભવ થતો હતો કે ધરતી શું થાય છે, હલે છે. હું જસમાં છું, ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહું છું. જ્યારે ધરતીકંપ આવે ત્યારે હું 11 વર્ષની હતી. કેટલા વર્ષની હતી? 11. 11 વર્ષનું છોકરું હોય એટલે એને બધું યાદ રહે કે કેટલા વર્ષે પહેલાં શું થયું હતું, એ પણ એને યાદ આવે. તે 26 જાન્યુઆરી 2001નો દિવસ હતો. ગામમાં દરેક બાળકો અને ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર અને પરેડ જોવા ભેગા થયા હતા. એકદમ બધા, 26 જાન્યુઆરી હતી, શાળા કોલેજો દરેકમાં શું થાય, ધ્વજવંદન થાય, બધા એક જગ્યાએ ભેગા થયા હતા. અચાનક મેદાન હલવા લાગ્યું, લોકો ડરી ગયા અને અહીં તહીં દોડવા લાગ્યા. કોઈને ખબર ન હતી કે શું થયું અને શું કરવું, બધે જ ગભરામણ હતી. એકદમ અચિંતાનું ધરતી હલવા લાગી તો કોઈ પણ માણસ શું કરે, આમથી તેમ દોડાદોડ. એ જગ્યાએ આપણે હોય તો પણ ગભરાઈ જઈએ કે શું કરવું, બરાબર. હવે આગળ, થોડી જ મિનિટોમાં અમારું ઘર જમીન દોસ્ત થઈ ગયું. આખું ઘર કેવું થઈ ગયું, પડી ગયું. પડી ગયેલા ઘરના પથ્થરો, કાદવ અને લાકડા નીચે અમારી બધી વસ્તુ જેવી કે કપડાં, ઘડા, અનાજ, ખોરાક વગેરે દટાઈ ગયા. ધરતી ધ્રુજે, મકાન પડી જાય એટલે બધી વસ્તુ અંદર દટાઈ જાય, એમ આપણે કશું કરી શકીએ નહીં. તે સમયે દરેક વ્યક્તિ બે બાબત વિશે વિચારે, જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા અને ઘવાયેલા લોકોની સારવાર કરવી. દર કોઈ એક જ વિચાર કરી કે કેટલા લોકો બચ્યા, ક્યાં છે, શું છે, એમની તપાસ કરી. ઘવાયેલાઓને દવાખાને લઈ જાય, દટાઈ ગયાને બહાર કાઢવા પડે. ગામના દવાખાને પણ નુકસાન થયું. દવાખાને ક્યાં લઈ જવા, દવાખાનમાં પણ શું થયું, નુકસાન થયું. ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા. ડૉક્ટરે ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી. ડૉક્ટરે તો શું કર્યું, બધાને સારવાર આપી બધા જગ્યાએ. પણ બધા માણસોને મૂકવા ક્યાં, દરેક ઘરમાંથી બબે બબે ચચા ચચાર હોય તો આપણે એમને બેસાડવા ક્યાં, એમની સારવાર કઈ રીતે કરવી. અમારા ગામના 6 લોકો મરી ગયા. કેટલા લોકો મરી ગયા? 6. મારા નાનાજી પણ પડી ગયેલા ઘર નીચે દબાઈ ગયા હતા. મારી માતા રડ્યા કરતી હતી. નાનાજી એટલે કોને કહેવાય, મમ્મીના પપ્પા હોય ને નાનાજી કહેવાય. એ પણ શું થયા હતા, દબાઈ ગયા હતા અને મારી માતા રડતી હતી. મારી માતાને જોઈને હું પણ રડતી હતી. આપણને ખબર ના પડતી શું થયું, પણ મમ્મી રડે એટલે આપણને પણ શું આવે, રડવું. આખું ગામ દુઃખી અને વ્યાકુળ હતું. આખું ગામ કેવું હતું, દુઃખી દુઃખી, શું કરવું, બધા વિચાર કરે. મોટા બાપુ જે અમારા ગામના સરપંચ છે તેમના ઘરને વધુ નુકસાન થયું નહોતું. મારા બાપુ હતા મોટા. મોટા બાપુ કોને કહેવાય, પપ્પાના મોટા ભાઈ હોય ને શું કહેવાય, મોટા બાપુ. એમના ઘરને નુકસાન થયું નહોતું. તેમને ઘર વખારમાંથી બધા માટે ચોખા અને ઘઉં આપ્યા. એમની પાસે અનાજ હતું એમાંથી બધાને ઘઉં ચોખા આપ્યા. ઘણા દિવસો સુધી ગામની મહિલાઓએ મોટા બાપુને ઘરે ભેગા મળી રસોઈ કરી અને બધાને જમાડ્યા. ગામના જેટલા લોકોને નુકસાન થયું હતું એ મોટા બાપુના ઘરે રાખ્યા અને બધાને જમાડ્યા, રસોઈ કરી રાખ્યા, બધું સેવાનું કામ કર્યું. કલ્પના કરો, ઠંડીના દિવસો હતા એ વખતે, શું પડે, શિયાળો હતો અને જાન્યુઆરી મહિનામાં ઠંડી વધુ પડી એટલે ઠંડીના દિવસો હતા. અને એમાંય ઘર વગર ઘર ના હોય, ઠંડીમાં બહાર સૂઈ રહેવું પડે, જમવું પડે, હેરાન ગતિ કેટલી બધી થાય. ડર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી શકતા ન હતા. બીક લાગતી હતી, ડર લાગતો હતો, ઠંડી લાગતી હતી એટલે રાત્રે ઊંઘ આવતી ન હતી. દરેક સમયે અમને ચિંતા રહેતી કે ફરીથી ધરતીકંપ આવી જશે તો, ચિંતા રહી કે જો ફરી ધરતીકંપ આવી જશે તો. ચર્ચા કરો ને લખો, તમે અથવા તમે જેને જાણતા હો તેઓને આવી મુશ્કેલીનો સામનો કર્યો છે તેવા સમયે કોણે મદદ કરી તે યાદી બનાવો. આ બાબતે તમારા મમ્મીને પૂછવાનું કે 2001ની સાલમાં ભૂકંપ આવ્યો ત્યારે શું થયું હતું,
મમ્મીને દાદાને પૂછો તો દાદા તમને બધી માહિતી આપશે. મધદાની ધરતીકંપા આવ્યાના થોડા દિવસો પછી બીજા શહેરમાંથી લોકો શું થયું તે જોવા માટે આવતા હતા. શું શું થયું, કેવી રીતે થયું એ માટે લોકો બીજા શહેરોમાંથી જોવા આવતા હતા. તેઓ ખોરાક, દવાઓ અને કપડાં લઈને આવતા હતા. એ બધા લઈ આવ્યા, કપડાં લાવ્યા, ખોરાક લાવ્યા, દવાઓ લાવ્યા, બધું લઈને આવ્યો. દરેક વ્યક્તિ આ વસ્તુ લેવા દોડતા જતા હતા. એ જગ્યાએ જો આપણે પણ હોઈએ તો આપણે પણ શું કરવું પડે, લેવા જવું પડે, કારણ કે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમને જે કપડાં મળે તે ઘણા જુદા જ હતા. અત્યારે આપણે સિટીમાંથી જોઈએ તો સિટીના કપડાં જુદા હોય, અને ગામડામાં જોઈએ તો ગામડાના લોકો કપડાં જુદા પહેરતા હોય. બધા ફેશનવાળા પહેરે, ત્યાં કોઈ ફેશનવાળું પહેરે નહીં. અમે આવા કપડાં પહેલાં ક્યારેય પહેર્યા ન હતા. એવા કપડાં હતા, એમને વિચારતા કે આપણે આવા કપડાં પહેર્યા નથી તો કેવી રીતે કરીશું અને શું કરીશું. શહેરોના અલગ અલગ જૂથોને અમને તંબુ બાંધવામાં મદદ કરી. પશુ બનાવ્યા, તંબુ, કાપડના તંબુ બનાવ્યા, લોકોને રહેવા માટેની સગવડ કરી. આ પ્લાસ્ટિકના તંબુઓમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલ ભર્યું પડ્યું. ઠંડી તો લાગી જ, ઠંડીખોરી રોકી રોકાય નહીં. એમાં તંબુમાં રહેવું એટલે ઠંડી આપણને વધારે લાગે. તેમાંના થોડા લોકો વૈજ્ઞાનિકો હતા. કેટલાક શું હતા, વૈજ્ઞાનિકો. તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા. તે તેમનું કામ કરે જતા હતા કે આ ધરતીકંપ આવ્યો ક્યાંથી, કેવી રીતે આવ્યો એ માટે મદદ કરતા હતા. અમારા ગામના લોકો તેમની સાથે ઘણી વખત વાત પણ કરી હતી. અમારા ગામના લોકો એમની સાથે શું કરી, વાત કરી કે આનો સામનો કેવી રીતે થઈ શકે. તેઓએ અમારા ઘર ફરી બનાવવામાં સૂચનો કર્યા. અમને કહ્યું, સૂચનો આપ્યા કે તમે આવી રીતે ઘર બનાવો. ઇજનેરો અને સ્થપતિઓ, આર્કિટેક્ટ, એ અમને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી કે તમે ઘર બનાવવા આ પ્રમાણે મહેનત કરો. તેઓએ કહ્યું, આ રચનાથી ધરતીકંપને ઘરને વધુ નુકસાન થશે નહીં. તમે આ પ્રમાણે ઘર બનાવશો, જે પ્રમાણે અમે કહીએ છીએ પ્રમાણે, તો તમારા ઘરને નુકસાન થશે નહીં. ગમે ત્યારે ધરતીકંપ આવે પણ નુકસાન થાય નહીં. પરંતુ અમારા લોકો થોડા ડરતા હતા. ડર તો બધાને લાગે, એક વખત મકાન પડી જાય તો બીજી વખત ઊભું કરીએ ત્યારે એમ થાય ફરી ધરતીકંપ આવશે, શું થશે. જો આ લોકો અમારા ઘરો બાંધશે તો અમારું ગામ અમારા જૂના ગામ જેવું લાગશે નહીં. જો વૈજ્ઞાનિકો અને આર્કિટેક્ટ બધા મકાન બાંધશે તો અમારે જેવું જૂનું મકાન હતું, જૂનું ગામ હતું, એવું ગામ રહેશે નહીં. તેથી ગામ લોકો વિચાર્યું કે તેઓ તેમના ઘરે પોતાની મદદથી પોતે બાંધશે. ગામ લોકોએ નક્કી કરી દીધું, અમે અમારી રીતે મકાન બાંધીશું. ઇજનેરો અને સ્થપિતોનું જૂથ ગામની શાળા બનાવશે. શું બનાવશે, ગામમાં શાળા બનાવશે કે શાળામાં બાળકો ભણવા માટે જઈ શકે. અમારા ગામના પુનર્વસન માટે અમે બધાએ સાથે મળીને કામ કર્યું. બધા સાથે મળ્યા, ભેગા થયા, આજે આનું ઘર, કાલે બીજાનું ઘર, એમ કરીને મકાનો બનાવવા લાગ્યા. ઘણા લોકો તળાવ ખોદીને માટી લાવ્યા. શું લઈ આવ્યા, તળાવ ખોદીને માટી લે. પહેલાંના જમાનામાં ઈંટો હોય, ઈંટો મળતી, પણ પૈસા જ ના હોય તો ઈંટો ક્યાંથી લાવવી. એટલે શું લાવ્યા, તળાવમાંથી માટી. અમે છાણ માટી સાથે ભેળી તેના મોટા મોટા ગોળા બનાવ્યા. એમાં શું બન્યું, માટીમાં છાણ ભેળ્યું અને માટી બંને ભેગું કર્યું અને એના મોટા મોટા ગોળા ટેપલે બનાવી. અમે તેમને એકબીજા પર ગોઠવીને દિવાલો બનાવી. તેને એકબીજા પર ગોઠવી દીધી અને તેમાંથી શું બનાવી, દિવાલ બનાવી. અમે દિવાલોને ચૂનાથી ધોળી અને સુંદર ભાત ચિત્રો અને નાના નાના આભલાથી શણગારી, સરસ મજાનું ભીતને શણગારી દીધી. અમે છાપરું બનાવ્યું. એનું શું બનાવ્યું, છાપરું. હવે અમારું ઘર રાત્રિના અંધકારમાં હીરાની જેમ ચમકતું હતું. ચાંદની રાત્રે આકાશમાં સરસ મજાનો ચંદ્રમાનો પ્રકાશ હોય એટલે આભલા ચળકવા લાગ્યા. ચર્ચા કરો, ચશ્માના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા. આ લોકો કોણ હતા, તેઓએ ગામ લોકોને કઈ રીતે મદદ કરી. બીજા લોકો ગામડેથી કે શહેરમાંથી આવ્યા, એ લોકો શું કરતા, ધરતીકંપમાં જે દટાઈ ગયા હતા એમને કાઢવામાં મદદ કરતા હતા. બીજી પણ મદદ કરી, ખાવાનું આપે, કપડાં આપે, એવી રીતે મદદ કરી. જસ્માના ગામ લોકો ઇજનેરોને સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા. જે ફરીથી ધરતીકંપ આવશે તો શું આ ઘર મકાનો પહેલાં કરતાં સુરક્ષિત થશે કેમ. જે ઇજનેરો આવ્યા હતા એમના અનુસંધાનમાં એમની રીતે મકાન બનાવ્યા. એ લોકોએ વિચાર કર્યો કે જો ફરી ધરતીકંપ આવશે તો આ મકાનો અમારા રહેશે ખરી. વિચારો,
તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે શું તમારું ઘર સુરક્ષિત રહે? આપણે રહીએ છીએ એ જ મકાન જો ધરતીકંપ આવે તો સુરક્ષિત રહે? ના, હદ મચી જાય, તિરાડો પડી જાય, કાચું મકાન હોય, બાંધકામ એવું હોય તો મકાન પડી બી જાય. તમે કુદરતી આપત્તિ સમયે પાલતુ પ્રાણીને બચાવ શું કરશો? આપણે જ ના બચાવીએ તો પાલતુ પ્રાણીઓને આપણે ક્યાંથી બચાવી શકીએ? દાખલા તરીકે ગાય ભેંસ હોય, પહેલાં આપણે આપણો જીવ બચાવવા ગમે તે કરીએ તો પાલતુ પ્રાણી બચાવવા ક્યાં જવાય? પણ કદાચ હોય સમય હોય તેને ખુલ્લા મેદાનમાં રાખીશું. લખો, તમારા ઘરની અને જસ્માના ઘરની સરખામણી કરો. બંને ઘરો બનાવવા કઈ ચીજ વસ્તુનો ઉપયોગ થતો હતો તેની યાદી તમારી નોટબુકમાં બનાવો. હવે અહીંયા છે જસ્માનું ઘર અને તમારું ઘર. હવે જસ્માનું ઘર શેનાથી બનેલું છે? માટી, છાણ, ચૂનો, પથ્થર, ઘાસફૂસ, વાંસની વડીઓ અને લાકડા. વડીઓ એટલે મોટા મોટા બંબુ હોય ને લાકડાના, એને વડીઓ કહેવાય. જ્યારે આપણું અને તમારું ઘર ઈંટ, સિમેન્ટ, રેતી, પથ્થર, લાકડું, ટાઇલ્સ, લોખંડ, કાચ, હવે બંનેના ઘરમાં કેટલો બધો તફાવત છે આપણે જોઈ લીધો. આપણું ઘર પાકું હોય એમનું ઘર કેવું કહેવાય છે? કાચું. તમે શું કરશો? જૂથમાં લોકો જસ્માની શાળાના મકાનો શાળાના બાળકોને ધરતીકંપ આવે ત્યારે તેઓએ શું કરવું તે પણ સમજાવ્યું. તેઓએ કહ્યું, જો શક્ય હોય તો ઘરમાંથી બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતા રહેવું. કદાચ અહીંયા બી ગમે ત્યારે ધરતીકંપ આવે, આપણે સમજણ હોય કે ના હોય, ધરતી ધ્રુજે એટલે ઘરમાં બેસી નહીં રહેવાનું, ખુલ્લા મેદાનમાં જતું રહેવાનું અથવા અગાશી પર જતા રહેવાનું. જો તમે ઘરની બહાર ન જઈ શકો તો કોઈ મજબૂત વસ્તુ જે કે ટેબલ નીચે જતા રહો. કદાચ ટેબલ નીચે જતા રહીએ પણ ટેબલ જ હચમચી જાય અને પડી જાય તો આપણને વાગે. જો જોરથી ટેબલને પકડી રાખશો તો તે પડી નહીં જાય. ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી રાહ જોવાનું. કદાચ ધ્રુજારી વધારે આવે, ઓછી બી આવે તે માટે આપણે રાહ જોવી પડે. જો ધરતીકંપ આવે તો શું કરવું તેના વિશે તમને શાળામાં બીજી કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું છે? તમે શાળામાં શીખો ત્યારે ધરતીકંપ વિશે જાણવા મળે, એ સિવાય તમને કોઈ ધરતીકંપ વિશે જણાવે નહીં. ધરતીકંપ વખતે શા માટે ટેબલ નીચે જવું રહે? સલામતી માટે. કેમ? સલામતી માટે આપણે વ્યવસ્થિત જગ્યાએ રહીએ. કોણે મદદ કરી? ભુજના ધરતીકંપ વિશે ટીવીના અહેવાલમાં જો. હવે જ્યારે ભુજમાં 2001માં જ્યારે ધરતીકંપ આવ્યો હતો તેનો આપણે એક અહેવાલ છે તે વાંચીએ સમજો. તમે અમદાવાદ જાન્યુઆરી 26, 2001 આજે સવારે વહેલા આવેલા ધરતીકંપમાં લગભગ 1000 લોકોના મૃત્યુ થયા હતા. કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા? 1000. હજારો લોકોને ઈજા થઈ, ઘણા લોકો ગણતરી તો હોય નહીં. મદદ માટે સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા. મદદ માટે કેટલાય સેના બોલાવવામાં આવી, કેટલાક કાટમાળ નીચે ફસાઈ ગયા હોય તેમને બહાર કાઢવા માટે સેના બોલાવવામાં આવી. અમદાવાદ શહેરમાં લગભગ 150 ઇમારતો ધરાશઈ હતી. અમદાવાદ શહેરમાં પણ કેટલી મોટી મોટી ઇમારતો, દાખલા તરીકે બાપુનગરમાં, પછી ઘોડાસરમાં પેલી સ્વામિનારાયણ સ્કૂલ, એ બધી સ્કૂલો શું થઈ ગઈ હતી? ધરાશઈ. તેમાં ડઝન તો બહુમાળી ઇમારતો હતી. બહુમાળી ઇમારત એટલે મોટા મોટા ફ્લેટોવાળી ઇમારતો હતી. આજે સાંજ સુધીમાં આ ઇમારતો નીચેથી 250 જેટલા મૃતદેહો કાઢ્યા. જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે સાંજ સુધીમાં 250 મૃતદેહો કે જે માણસો દબાઈને મરી ગયા હતા એમને બહાર કાઢવામાં. એવો ડર છે હજી પણ હજારો લોકો ફસાયેલા હશે. આટલી મોટી ઇમારત તો પડી જાય કેટલા માણસો નીચે હોય તો કોઈ અંદાજ હોય નથી. બચાવ કાર્ય ચાલુ છે. શહેરમાં કદાચ એવી પણ એક ઇમારત નહીં હોય કે જ્યાં તિરાડો ન થઈ હોય. આપણું જ ઘર હતું, આપણા ઘરમાં પણ શું થઈ હતી? તિરાડો. આપણે બહારથી જોઈએ તો આપણું મકાન પણ હચમચ અળતું હતું. ભુજની પરિસ્થિતિ ખૂબ ખરાબ જ છે. લોકો આઘાત અને ડરના લીધે દોડાદોડી કરી રહ્યા છે. ધરતીકંપ થયાના કલાકોમાં અગ્નિશમાશક દળ આવી પહોંચ્યું હતું અને ત્યાંના સ્થાનિક લોકો સાથે મળીને બચાવ કાર્ય ચાલુ કર્યું હતું. અગ્નિશમાશક દળ આવી ગયું અને લોકો સાથે મળીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. મદદ માટેના પ્રસ્તાવો દેશ વિદેશના ખૂણે ખૂણેથી આવી રહ્યા હતા. લખો, ટીવી અહેવાલ મુજબ ગુજરાતમાં હજારો લોકોને ઈજા થઈ હતી. એ તો કોઈ અંદાજ નથી કે કેટલા માણસોને ઈજા થઈ હતી અને થોડા મૃત્યુ પામ્યા હતા. જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોય તો નુકસાન ઓછું હતું. કેવી રીતે? મકાન એવી રીતે બનાવીએ કે જે ધરતીકંપ આવે પણ કોઈ પણ નુકસાન ન થાય. આવા સમયે જ્યારે લોકોએ તેમના ઘર, બાર અને ચીજવસ્તુઓ ગુમાવી હોય છે
ત્યારે તેઓને કેવા પ્રકારની મદદની જરૂર હોય? આપણે જે કંઈ થાય તો આપણે શું ઘરમાં લેવા રહીએ? ના, આપણે પણ ઘરની બહાર નીકળી જઈએ. આવી પરિસ્થિતિમાં કોની મદદ જરૂર પડશે અને શા માટે? અહીં બતાવ્યા મુજબ તમારી નોટબુકમાં લખો. કોની મદદની જરૂર પડશે, તેઓ કેવી રીતે મદદ કરશે? દાખલા તરીકે પહેલાં કૂતરા. કૂતરો છે, હોશિયાર હોય, આમ સુગંધ પરથી જાણી જાય. લોકો ક્યાં દબાયેલા પડ્યા છે તે ગંધથી પારખી જાય છે, એને ખબર પડી જાય કે અહીંયા દબાયેલા છે. બીજું, કટર જેવા મશીન. દબાયેલા લોકોને પરના કાટમાળને કાપવા માટે, દબાઈ ગયેલા લોકો હોય એના પર જે કાટમાળ પડ્યો હોય એને કાપવા માટે. પછી ઈજને, સામાન કઈ રીતે ખસેડવો, સામાનને કઈ રીતે બહાર કાઢીને લઈ જવું. પછી ટ્રક અથવા જીસીબી, કાટમાળ દૂર લઈ જવા માટે. ટ્રક હોય તે જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. અને પોલીસ, ભીડને ટાળવા માટે, આમાં લોકો જોવા માટે પહેલાં આવે. તમે ક્યારે તમારા વિસ્તારમાં લોકોને એકબીજાને મદદ કરતા જોયા છે? ક્યારે? કોઈ પણ ઘરમાં પરિસ્થિતિ એવી આવી જાય તો આપણે એકબીજાને શું કરતા હોઈએ છીએ? મદદ. લોકો પડોશમાં શા માટે હળીમળીને રહે છે? કારણ કે આપણે કહેવત છે કે આપણું પહેલું સગું કોણ? પાડોશી. આપણા સગા તો દૂર છે, પણ કંઈ પણ થાય તો આપણે પડોશી દોડતા હોઈએ. એવી જગ્યાએ રહેવાનું અનુમાન કરો કે જ્યાં આજુબાજુ કોઈ ઘર કે માણસો ન હોય તો કેવું લાગે. ઉદાહરણ તરીકે, તમે કોની સાથે રમશો? તહેવારોને ખાસ દિવસો તમે કોની સાથે ઉજવશો? તમને બીક લાગે આપણે એવી જગ્યાએ રહીએ તે જ્યાં કોઈ જ ના હોય, તો આપણે કોની સાથે રમીએ, તહેવારો ઉજવીએ? લોકો જ્યારે પોતાના કુટુંબમાંથી કોઈને ગુમાવી દે છે, તેમના ઘર કે વસ્તુઓ ગુમાવે છે, તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરે. છેલ્લા મહિનાના સમાચાર પત્રોમાં આપત્તિ સંબંધી ધરતીકંપ, પૂર, આગ, તોફાન વગેરે જેવી દુનિયાના જુદા જુદા ભાગોમાં થતી આપત્તિઓના સમાચાર જુઓ. આવા સમાચાર અહેવાલ ભેગા કરો અને તમારી નોટબુકમાં ચોંટાડવાના છે. તમારો અહેવાલ, તમારો પોતાનો અહેવાલ બનાવો જે નીચે પ્રમાણે વિગતો હોય. આપત્તિના કારણો, તારીખ અને સમય. તેના કારણે જનજીવન, વસ્તુઓ, આજીવનને, આજીવિકાને કેવા પ્રકારનું નુકસાન થયું? કયા લોકો મદદ માટે આગળ આવ્યા? સરકારી સંસ્થાઓ કે બીજા જૂથો? જો વરસાદ ન આવે તો પાક ન થાય, તો સજીવા વરસાદ ના તો પાક થાય નહીં અને દુકાળ પડી શકે. પરંતુ લોકો માટે બીજી જગ્યાએ અનાજ લાવવામાં આવે તો દુકાળ પડે નહીં, તેનાથી લોકો ભૂખ્યા રહેવું પડે નહીં અને ભૂખથી મરે નહીં. ખાવા ન હોય તો માણસ ભૂખથી પણ મરી જાય છે. તમારા વિસ્તારમાં લોકો ક્યારે કોઈ પૂર, દુકાળના ભોગ બન્યા છે? આવા જુદા જુદા દેશોના અહેવાલો સમાચાર પત્રમાંથી શોધો અને તમારો પોતાનો અહેવાલ બનાવો. તમને કોઈ અકસ્માત કે કટોકટી જેવી સ્થિતિમાં જેમની મદદની જરૂર પડે તેમના સરનામા અને ફોન નંબર શોધો અને લખો. યાદીમાં નામ હોય, હવે આપણે એને આપ્યું છે સરનામું, ફોન નંબર. પહેલું છે ફાયર સ્ટેશન. ફાયર સ્ટેશન આપણે અહીંયા ઓઢવમાં છે, એ માટે કયો નંબર જોઈએ? 101. નજીકની હોસ્પિટલ LG અને VS. એમ્બ્યુલન્સ LG VS 108 નંબર. પોલીસ સ્ટેશન દરેક એરિયા મુજબ હોય, એરિયા મુજબ આપણે 100 નંબર ઉપર જાણ કરવી પડે. મુશ્કેલ સમય, નીચેના શબ્દોનો ઉપયોગ કરી અહેવાલ લખો. પૂર, નદીનું પાણી, ઘવાયેલા લોકો, ખોરાકના પેકેટ, બચાવ કાર્ય, છાવણી, મૃતદેહો, પાણીમાં તરતા મૃત પ્રાણીઓ, પાણીમાં ડૂબેલા મકાનો, હવાઈ સર્વેક્ષણ, વિમાનમાંથી આપત્તિ જોવા જેવી. આ બધું આપણે ઉપર હોઈએ વિમાનમાં બેઠા બેઠા જોવાય. દુઃખી લોકો, ગંદા પાણીથી ફેલાતા રોગો, બેઘર લોકો, ફસાયેલા લોકો. હવે આ બધા વિશે આપણે અહેવાલ તૈયાર કરવા, આ શબ્દો અંદર આવવા જોઈએ. આપણે શું શીખ્યા? પૂર સમયે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? ચિત્રને જુઓ. પૂર આવ્યા બાદ બાળકોને કેવા પ્રકારની શાળામાં આવવું પડે છે? પૂર બાદ ફરીથી લોકોને પોતાનું જીવન યથાર્થ બનાવવા શું કરવું પડે? બધું જ નવેસરથી કરવું પડે. કેમ, બધું તણાઈ ગયું હોય તો આપણે શું કરવાના છીએ? બરાબર, આ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે. આના અનુસંધાનમાં તમને લેસન આપવામાં આવશે. નમસ્તે.